सो हाई फ्रेंड्स, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी तरफ थी धोरण 12 विज्ञान पछी बीएससी माटेनी एडमिशन प्रोसेस स्टार्ट कर देवामां आवी छे। तो आ वीडियो में अपने जे बेसिक माहिती है, इम्पोर्टेंट माहिती है, एना पर चर्चा करीशुं। ने फॉर्म तमे स्टेप बाय स्टेप कई रीते घेर बैठा भरी शकशो एनी संपूर्ण माहिती है पण आपणे जोईशुं। तो चलो मित्रों, आपणे वीडियोना टॉपिक पर आईए। अहीं तमे जो जोई शको छो ए ऑफिशियल नोटिफिकेशन भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटीनी ऑफिशियल वेबसाइट पर मूकी देवामां आवी छे। तमे त्यांथी पण डाउनलॉड जे करी शको छो। ने आ उपरांत पण आनी जे पोस्ट छे इंस्टाग्राम पेज में पण हुं नाखी दईश। तो इंस्टाग्राम पोज में डेली अपडेट हजु सुधी फॉलो न कराया हो तो इंस्टाग्राम पेज में फॉलो कर लैजो। हम अँ तुम जी सको कि भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी सलंग तमाम सरकारी ग्रांटेड और जटली स्वनिर्भर कॉलेजों आई है, जमा बीएससी मे एडमिशन प्रोसेस है। प्रथम वर्ष बीएससी अभ्यासक्रम में वर्ष 2023-24 मे प्रोसेस है, ये 24/5 एट्ले कि 24 मे थी स्टार्ट कर दी है। फॉर्म भरवा क्यों तुम्हारे वेबसाइट की मुलाकात लेवा रहे। तो अँ वेबसाइट तुम जी सको admission.bknmuarp.in ए वेबसाइट पर जाइने तुम्हारे फॉर्म भरवा रहे। लाइव प्रोसेस कर बताई है, तुम लोग आराम से समझी जासो। અમે આની માટેની જે અગત્યના લાયકાત છે આપણે જોઈ લઈએ, તો ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ સાથે તમે પાસ થયેલા હોવા જોઈએ। તમે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનો કોઈ પણ જે માન્ય બોર્ડ હોય એમાંથી ધોરણ 12ની પરીક્ષા છે એ વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ સાથે થયેલા હોવા જોઈએ। તમારું જે મેરિટ છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જે પણ તમે કુલ ગુણ મેળવેલા હોય પ્રેક્ટિકલ સાથે એને ધ્યાનમાં રાખીને તમારું મેરિટ છે તે બનાવવામાં આવશે। જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ હોય એને પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવાનું નથી, પરંતુ જે ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ હોય જેમ કે સીબીએસઈ બોર્ડના હોય કે અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને દિવસ 10ની અંદર પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એ કઢાવીને કોલેજમાં રજૂ કરવાનું રહેશે। જો એ રજૂ નહીં કરે તો એનો પ્રવેશ એ રદ કરવામાં આવશે। આ પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ છે એ ફક્ત ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ એને જ લાગુ પડશે। હવે અહીંયા ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરતા હોય તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, એક ધોરણ 10ની માર્કશીટ, એક ધોરણ 12ની માર્કશીટ, ત્યાર પછી તમારું એલસી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જે અનામત કેટેગરીમાં આવતો હોય જેમ કે એસસી, એસટી, ઓબીસી, એનટી, ડીએનટી, ઈડબ્લ્યુએસ વગેરે કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત કેટેગરીનું સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું રહેશે। જે ઓબીસી કેટેગરીમાં આવતો હોય એને નોન કેમેન્ટ સર્ટિફિકેટ છે એ પણ અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી જો દિવ્યાંગતા ધરાવતા હોય તો એને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ અને અધર જે પણ ડોક્યુમેન્ટ જરૂર પડતા હોય તો એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ છે એ કરવાના રહેશે। વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરવા માટેને ઓનલાઈન પ્રવેશ ફોર્મ 100 રૂપિયા છે ઓનલાઈન માધ્યમથી જ ભરવાના રહેશે, એની જે પ્રોસેસ છે પણ હું તમને આગળ અહીંયા બતાવીશ। વિદ્યાર્થીઓ ઓનલાઈન પ્રવેશ ફોર્મમાં પસંદ કરેલ તમામ કોલેજો વાઇઝ તેનું મેરિટ છે જાહેર કરવામાં આવશે, એટલે કોલેજ સોય છે પણ તમારે ઓનલાઈન જ કરવાની રહેશે। કોલેજમાં ચાલતા વિષયો અને ઉપલબ્ધ સુવિધાઓ અંગેની માહિતી વિદ્યાર્થીઓ પસંદની જે તે કોલેજની વેબસાઇટ ઉપરથી મેળવી લેવાની રહેશે। કોઈ કોલેજમાં કયા વિષયો ચલાવવામાં આવશે એની માહિતી તમારી વેબસાઇટ ઉપરથી ઓલરેડી પહેલાં મેળવી લેવાની છે, કારણ કે વેબસાઇટ ઉપર સંપૂર્ણ માહિતી છે તે અપલોડ કરી દેવામાં આવી છે। આમાં બાકીની જે બેઝિક માહિતી છે એના પર તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો। હવે શિડ્યુલ છે આપણે સમજી લઈએ, તો વર્ષ 2023-24 માટે બીએસસી માટેનું એડમિશનનું શિડ્યુલ છે કંઈક આ મુજબનું રહેશે। ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ છે એ 24 મે થી સ્ટાર્ટ થઈ ગઈ છે અને 8 જૂન સુધી તમે આનું ફોર્મ છે એ ભરી શકો છો। કોલેજ વાઇઝ જે પ્રથમ મેરિટ યાદી છે, જે ઓપન મેરિટ છે, એ 12 જૂનના દિવસે ડિક્લેર કરવામાં આવશે। ઓપન પ્રથમ મેરિટ યાદીના કોલેજ વાઇઝ વિદ્યાર્થીઓને ફી સ્વીકારવાનો સમયગાળો છે એ 13 જૂનથી લઈ અને 15 જૂન સુધી સમયગાળો તમને આપવામાં આવશે। કોલેજ વાઇઝ જે બીજું મેરિટ યાદી છે ઓપન મેરિટનું એ 19 જૂનના દિવસે ડિક્લેર કરવામાં આવશે। જે દ્વિતીય મેરિટ યાદી છે કોલેજ વાઇઝ એમાં જે ફી ભરવાનો સમયગાળો છે એ 20 જૂનથી લઈને 22 જૂન સુધીનો સમય છે તે આપવામાં આવશે। ત્યાર પછી અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટેનું જે લિસ્ટ છે એ આગળ તમને જોવા મળશે અને આગળ જે પણ અને કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ હું વિડીયો સાથે બનાવતો રહીશ। જો તમે ચેનલમાં નવા હોય તો એજ્યુકેશન, એડમિશન, સ્કોલરશિપ રિલેટેડ અપડેટ માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અહીંયા આ PDF છે એ વેબસાઇટ પર અપલોડ છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે આને ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને ત્યાર પછી ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું છે એના પર આપણે ચર્ચા કરી લઈએ। તો તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર જેમાં પણ તમે યુઝ કરતા હોય તમે મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો અને કોમ્પ્યુટરમાં પણ ફોર્મ ભરી શકો છો। હું જે રીતે પ્રોસેસ કરીને બતાવું એ મુજબ જ તમારે પ્રોસેસ કરવાની રહેશે। તો અહીંયા તમે જે વેબસાઇટ જોઈ શકો છો admission.bknmuarp.in એ વેબસાઇટ તમારે મોબાઈલમાં અથવા PCમાં સર્ચ કરી લેવાની છે। એ સર્ચ કરી લીધા પછી આ પ્રકારનું ડેશબોર્ડ છે એ તમને જોવા મળશે। અહીંયા તમને ડાયરેક્ટ સાઇન ઇનનો ઓપ્શન છે જોવા મળશે। તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો જ તમારી પાસે યુઝરનેમ અને પાસવર્ડ હશે, રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો સૌપ્રથમ તમારે રજિસ્ટ્રેશન છે કરવાનું રહેશે। તો એ નીચે આવશે ત્યાર પછી બે ઓપ્શન તમને જોવા મળશે, સાઇન ઇન અને એપ્લાય નાઉ। તો એપ્લાય નાઉ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે, કારણ કે પ્રથમ તમારે રજિસ્ટ્રેશન છે કરવાનું રહેશે। મોબાઈલમાં યુઝ કરી રહ્યા હોય તો તમારે ડેસ્કટોપ સાઇટ કરી લેવું જેથી કરીને મોટી સ્ક્રીન તમને જોવા મળે। એપ્લાય નાઉનું બટન જોવા મળશે એના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું રજિસ્ટ્રેશન માટેની માહિતી તમારી સમક્ષ ખુલી જશે અને આ એગ્રીનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું દેવું છે।
क्विक रजिस्ट्रेशन तमारे सर्वप्रथम करवानुं छे, त्यार पछी तमे ऑनलाइन फॉर्म भरी शकशो। तो पहेला अहीं तमने फेकल्टी नो ऑप्शन जोवा मळशे, एना पर तमारे क्लिक करवानुं छे। क्लिक कर्या पछी अहीं संपूर्ण फेकल्टी खुली जशे, एमांथी तमारे फेकल्टी ऑफ साइंस छे सिलेक्ट करवानी छे। जे अदर भक्त कोई नर्सिंग मेहता यूनिवर्सिटीनी एडमिशन प्रोसेस चालू थशे तो एना पर पण हूँ वीडियो बनावी दईश। त्यार पछी एप्लाय फॉर तमने जोवा मळशे बीजा नंबरनो ऑप्शन, एना पर तमे क्लिक करशो। क्लिक कर्या पछी तमारे आमांथी एडमिशन फॉर बीएससी 2023-24 सिलेक्ट करी लेवानुं छे, कारण के 2023-24 माटे बीएससी नुं आपणे फॉर्म भरी रह्या छे। એ કર્યા પછી અહીંયા નીચે તમને હવે લાસ્ટ ક્વોલિફાઈંગ એસએસસી એક્ઝામ બોર્ડ, તો ધોરણ 10ની પરીક્ષા તમે પાસ કરી હતી એ બોર્ડનું નામ અહીંયા પૂછશે, તો અહીંયાથી તમારે ગુજરાત બોર્ડ સિલેક્ટ કરી લેવાનું છે। જો અધર બોર્ડના વિદ્યાર્થી હોય તો અધર બોર્ડ સિલેક્ટ કરશે, અધર સ્ટેટના વિદ્યાર્થી હોય તો અધર સ્ટેટ સિલેક્ટ કરશે, જે ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય ગુજરાત બોર્ડ સિલેક્ટ કરશે, અને જે સીબીએસસી બોર્ડના હોય સીબીએસસી બોર્ડ સિલેક્ટ કરશે। તો હું ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી છું તો મેં ગુજરાત બોર્ડ સિલેક્ટ કરી લીધું છે। ત્યાર પછી એક્ઝામ મંથ અને યર, તમે કયા મહિનામાં અને કયા વર્ષમાં એક્ઝામ પાસ કરી છે એ સિલેક્ટ કરવાનું છે। તો પ્લીઝ સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો। મોબાઈલમાં તમે યુઝ કરશો તો તમને વ્યવસ્થિત સ્ક્રીન જોવા નહીં મળે, પરંતુ કમ્પ્યુટરમાં તમે ફોર્મ ભરતા હોય તમને વ્યવસ્થિત સ્ક્રીન છે જોવા મળશે। તો જ્યારે જે પણ વર્ષે અને મહિનામાં તમે પરીક્ષા પાસ કરી હોય એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી નીચે અહીંયા તમને સીટ નંબરનો ઓપ્શન જોવા મળશે, તો તમારું જે વેલિડ સીટ નંબર છે એ તમારે માર્કશીટમાં લખેલો હોય એ સીટ નંબર અહીંયા તમારે ફિલ કરી દેવાનો છે। ત્યાર પછી અહીંયા લાસ્ટ ક્વોલિફાઈ એસએસસી એક્ઝામ બોર્ડ, તો તમે જે ધોરણ 12ની પરીક્ષા છે એ કયા બોર્ડમાંથી પાસ કરી છે, ગુજરાત બોર્ડમાંથી અથવા તો બીજા અન્ય બોર્ડમાંથી પરંતુ ગુજરાત સ્ટેટમાંથી તો બીજું ઓપ્શન, અથવા તમે બીજા સ્ટેટમાંથી પરીક્ષા પાસ કરી તો ત્રીજું ઓપ્શન, અને સીબીએસસી બોર્ડમાંથી કરી તો ચોથું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે। તમે જે પણ બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી હોય તમારે સિલેક્ટ કરવાનું છે। ફરીથી ધોરણ 10ની જેમ તમારે જે ધોરણ 12ની પરીક્ષા તમે કયા મહિનામાં અને કયા વર્ષમાં પાસ કરી છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી તમારે ધોરણ 12નો જે સીટ નંબર છે એ નાખી દેવાનું છે। સીટ નંબર નાખ્યા પછી અહીંયા તમને ગેટ ડેટાનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે તમે જો ગુજરાત બોર્ડના વિદ્યાર્થી હોય તો તમામ માહિતી છે એ તમારી ઓટોમેટિક જ અહીંયા ખુલી જશે। ત્યાર પછી અહીંયા જો એક ઓપ્શન તમને જોવા મળશે કે જો ધોરણ 12નું પરિણામ જાહેર થયેલ ન હોય, આ જગ્યાએ ધોરણ 12ના સીટ નંબરના બદલે XXX એન્ટર તમારે કરવાનું છે, એટલે કે ધોરણ 12નું તમારું રિઝલ્ટ હજુ સુધી ના આવ્યું હોય તો તમારે XXX કરીને એન્ટર છે કરી દેવાનું છે। ત્યાર પછી હવે તમારે તમારું નામ છે એની માહિતી ફિલ કરવાની છે, તો સૌપ્રથમ તમારી સરનેમ જે તમારે ધોરણ 12ની માર્કશીટ મુજબ હોય એ મુજબ તમારી સરનેમ એટલે કે અટક છે તમે અહીંયા ફિલ કરશો। ત્યાર પછી તમારું જે નામ હોય તમારી માર્કશીટ મુજબ એ તમે અહીંયા ફિલ કરશો। ત્યાર પછી તમારું જે પિતાનું નામ હોય એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે। એ ફિલ કર્યા પછી નીચે હવે તમારી જન્મ તારીખ પૂછશે, તો અહીંયા તમારી જન્મ તારીખ છે મેન્યુઅલી અથવા કેલેન્ડર ઓપન થશે એમાંથી તમે ફિલ કરી લેશો। તમારું જે વેલિડ ઇમેલ આઈડી છે એ તમારે વેલિડ ઇમેલ આઈડી અહીંયા ફિલ કરવાનું છે, અને નીચે તમને મોબાઈલ નંબર જોવા મળશે એમાં તમારે મોબાઈલ નંબર છે ફિલ કરી દેવાનું છે। ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર છે તમારે વ્યવસ્થિત ફિલ કરવો, કારણ કે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારા મોબાઈલમાં અને ઇમેલ આઈડીમાં ઓટીપી છે તે મોકલવામાં આવશે। તો તમારું જે વેલિડ અને જે ચાલુ ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર હોય એ તમારે અહીંયા ફિલ કરવો, તમારી જન્મ તારીખ છે તમારું નામ છે એ સંપૂર્ણ માહિતી તમારે ધોરણ 12ની માર્કશીટ છે એ મુજબ જોઈને ફિલ કરવો। એ સંપૂર્ણ માહિતી ફિલ કર્યા પછી નીચે સેન્ડ ઓટીપીનો ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। તમારા મોબાઈલમાં અને ઇમેલ આઈડીમાં ઓટીપી મોકલવામાં આવશે, ઓટીપી મોકલવામાં આવશે પછી તમને કંઈક આ પ્રકારનો જોવા મળશે। તો હવે અહીંયા જે પણ તમારી ઇમેલ આઈડીમાં ઓટીપી મોકલવામાં આવ્યો છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે। ઇમેલમાં ઓટીપી ફિલ કરી દીધા પછી તમારે જે આગળની બેઝિક માહિતી છે કે જે તમારે ફિલ કરવાની છે ખુલી જશે, તો હવે તમારો જે પિતાનો એટલે તમારો વાલીનો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરવાનો છે। ત્યાર પછી તમારી કેટેગરી, તો કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, એમાંથી તમારી જે પણ કેટેગરી હોય જનરલ એસસી એસટી ઈડબ્લ્યુએસ એ કેટેગરી તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી અહીંયા નીચે તમને જેન્ડર જોવા મળશે, એમાંથી ભાઈ હશે એ મેલ અને બહેન છે ફિમેલ સિલેક્ટ કરી લેશે। ત્યાર પછી જો તમે ડાઇજિબિલિટી ધરાવતા હોય તો યસ કરો, બાકી તમે નોન કરી શકો છો। તમે જે પણ તમારો મનગમતો પાસવર્ડ બનાવો એ પાસવર્ડ તમારે અહીંયા બનાવી લેવાનો છે, જે પણ તમારો મનગમતો બનાવે તમે બનાવી લેશો। ત્યાર પછી નીચે તમને સબમિટ બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। સબમિટ આ બટન પર ક્લિક કર્યા પછી સક્સેસફુલી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે પૂરી થઈ જશે। ત્યાર પછી ફરીથી તમે સાઇન ઇનના પેજમાં આવી અને આઈડી અને પાસવર્ડની મદદથી તમારે લોગિન ચેક કરી લેવાનું છે। ત્યાર પછી જેવું તમારું લોગિન થઈ જશે એટલે આ પ્રકારનું ડેશબોર્ડ તમને જોવા મળશે, અને જે પણ તમારું પ્રોસેસ પેન્ડિંગ હશે તમામ પ્રોસેસ અહીંયા તમને જોવા મળશે। તો એપ્લિકેશન સ્ટેટસ છે પેન્ડિંગ છે, કારણ કે આપણે ફોર્મ ભર્યું નથી, અને તમારું જે પેમેન્ટનું જે સ્ટેટસ છે એ પણ તમને પેન્ડિંગ જોવા મળશે, કારણ કે આ પેમેન્ટ છે એ પણ કરેલ નથી। અહીંયા એક નોટિસ છે, તમે સમજી લેશો કે પેમેન્ટ કર્યા પછી ડાઉનલોડ ઓપ્શનમાં જઈ ફોર્મ ડાઉનલોડ કરી જે તે કોલેજમાં વેરિફિકેશન સમયે ડોક્યુમેન્ટ સાથે જમા કરાવવાનું રહેશે, એટલે કે ફોર્મ તમારે જમા કરાવવાનું રહેશે જેની નોંધ તમારે લેવી। ત્યાર પછી અહીંયા તમારી સમક્ષ તમને ઓપ્શન છે જોવા મળશે, એક તમારી બેઝિક માહિતી, બીજું તમારી પર્સનલ માહિતી, એકેડેમિક માહિતી, એટેચમેન્ટ એટલે ડોક્યુમેન્ટ અપલોડ, કોલેજ ચોઈસ, ફોર્મ સબમિશન, પેમેન્ટ અને ડાઉનલોડ। તો આ જેટલા પણ
જે તમે જે ઓપ્શન જોઈ શકો તમામ ઓપ્શન તમારે ક્લિયર છે કરવાના રહેશે. તો શરૂઆતમાં તમને તમારી જે બેસિક માહિતી છે એ જોવા મળશે. તો ઓલરેડી આપણે ફિલ કરેલી હશે તો નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી તમે જે બીજું પેજ છે પર્સનલ પેજ એમાં આવી જશો. તો અહીંયા હવે તમારે તમારી જે બેઝિક માહિતી છે જે એડ્રેસની માહિતી છે ફિલ કરવાની રહેશે. તો પહેલાં તમારો બર્થ પ્લેસ તમારો ક્યાં જન્મ થયેલો છે તો મેન્યુઅલી તમારે તમારી એલચીમાં હોય નામ એ મુજબ તમારે ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી બ્લડ ગ્રુપ જો તમારે ફિલ કરવું હોય તો કરી શકો છો, એ કમ્પલસરી નથી. ત્યાર પછી અહીંયા તમને કાસ્ટ જોવા મળશે. તો તમારે જે પણ કાસ્ટ હોય જે તમારી એલસી મુજબ તમારી સબ કાસ્ટ હોય એ તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. રિલિજન જોવા મળશે, એમાંથી હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત ઈસ્તી જે પણ તમારું રિલિજન હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. માઇનોરિટીમાં આવતો હોય તો આના પર તમારે ટચ કરવાનું રહેશે. ત્યાર પછી તમારો જે આધાર કાર્ડ નંબર છે એ અહીંયા તમારે આધાર કાર્ડમાં જોઈને એ મુજબ ફિલ કરી લેવો. ત્યાર પછી કાસ્ટ સર્ટિફિકેટ ડેટ તમે જે પણ સર્ટિફિકેટ કઢાવ્યું હોય અનામત કેટેગરીનું એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ એમાં જે તારીખ આપેલી હોય તારીખ તમારે અહીંયા ફિલ કરી દેવી. ઓબીસીમાં આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એની તારીખ અહીંયા તમારે ફિલ કરી દેવી. ત્યાર પછી જે પણ તમારું કરંટ એડ્રેસ હોય એ એડ્રેસની માહિતી અહીંયા તમારે ફિલ કરી દેવી. જે પણ તમારું એડ્રેસ હોય એ પૂરેપૂરું સરનામું તમારે અહીંયા ફિલ કરી દેવું. તમારું જે સિટી હોય એ સિટીની માહિતી તમારે અહીંયા ફિલ કરી દેવી એટલે કે તમારો જે પણ તાલુકો હોય સિટી હોય અહીંયા તમારે ફિલ કરી દેવું. કરંટ સ્ટેટમાં તમારે ગુજરાત ફિલ કરી દેવું જો તમે ગુજરાતના વતની હોય તો. કરંટ કન્ટ્રીમાં તમારે ઇન્ડિયન ફિલ કરી દેવું. તમારો જે પણ વિલેટ પિનકોડ હોય એ તમારે અહીંયા ફિલ કરી દેવો. હવે જે તમારું ઉપરનું એડ્રેસ અને નીચેનું એડ્રેસ બને સેમ સેમ હોય એટલે કે કોરસ્પોન્ડ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ બને સેમ સેમ હોય તો અહીંયા ટીક કરશો એટલે તમારું કોપી છે એ થઈ જશે. અને જો અલગ અલગ હોય તો તમે અલગ અલગ પણ ફિલ કરી શકો છો. ત્યાર પછી નીચે આવ્યા પછી તમારે રેશન કાર્ડની માહિતી ફિલ કરવી હોય તો તમે કરી શકો છો, ના કરવી હોય તો પણ એ ચાલે. પરંતુ જો તમારે ફિલ કરવી હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી તમારે બેંકની માહિતી ફિલ કરવાની છે તો અહીંયા બેંકનું નામ તમે ફિલ કરશો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હોય, બેંક ઓફ બરોડા જે પણ હોય તમે એ બેંકનું નામ ફિલ કરશો. બીજા સ્ટેટસ તમારે ફિલ કરવું હોય કે સિંગલ છો કે મેરેજ થયેલા છે તો કરી શકો છો, બાકી એ કમ્પલસરી નથી. ત્યાર પછી ઇન્કમ છે એ પણ તમારે ફિલ કરવી હોય તો કરી શકો છો, બાકી એ ફરજિયાત નથી. ત્યાર પછી તમારે અકાઉન્ટ નંબર છે એ ફરજિયાત છે તો અહીંયા તમારે અકાઉન્ટ નંબર છે એ મેન્યુઅલી ફિલ કરી લેવા. તમારો જે આઈએફએસસી કોડ હોય એ પણ તમારે અહીંયા ફિલ કરી લેવો જે તમારે બેંકની પાસબુકમાં જોઈને તમારે કરી લેવું. અકાઉન્ટ હોલ્ડરને જે પણ તમારું બેંક અકાઉન્ટ મુજબ તમારું નામ હોય એ તમારે અહીંયા ફિલ કરી લેવું. અને જે પણ તમારી બેંકની બ્રાન્ચ હોય એ તમારે અહીંયા ફિલ કરી લેવી. એ તમારી બેંકનું જે ખાતું જે બ્રાન્ચમાં હોય એ મુજબ સંપૂર્ણ માહિતી તમારે ફિલ કરવી. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી એકેડેમિક સેક્શનમાં તમે આવી જશો. તો હવે તમે પ્રિવ્યુ સ્ટ્રીમ જોવા મળશે એટલે તમે જે લાસ્ટ પરીક્ષા પાસ કરી એનું સ્ટ્રીમ કયું હતું. તો તમે બીએસસીમાં એડમિશન લેતા હોય એટલે તમારે તમને આમાં જે સાયન્સ છે એ સ્ટ્રીમ જોવા મળશે. તો એમાં તમારે એ ગ્રુપ હતું બી ગ્રુપ હતું એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. એ સિલેક્ટ કર્યા પછી તમારે જે ધોરણ 12ની માહિતી છે એ હવે અહીંયા ફિલ કરવાની છે. તો તમારે જે ધોરણ 12ની સ્કૂલનું નામ હતું એ તમારે અહીંયા મેન્યુઅલી ફિલ કરી દેવું. તમારે જોઈન ડેટ છે તમારે સ્કૂલમાં પૂછીને અથવા તમે અહીંયા તમારી મુજબ પણ ફિલ કરી શકો છો. કેટલી ટાઈમ તમે પાસ ત્યાં એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે. ત્યાર પછી એસએસસી ધોરણ 12ની પરીક્ષા લીવ ડેટ છે એ તમારે ફિલ કરી દેવાની છે. ધોરણ 12માં તમારે કેટલા ટોટલ માર્ક હતા અને એમાંથી તમારે કેટલા આવેલા માર્ક છે એ તમારે ફિલ કરી દેવા. પર્સન્ટેજ છે ઓટોમેટિક જ આવી જશે. એવી જ રીતે ધોરણ 12માં તમને કેટલા માર્ક આવ્યા હતા, ટોટલ કેટલા માર્ક હતા તો અહીંયા પર્સન્ટેજ છે ઓટોમેટિક જ આવી જશે. ટૂંકમાં અહીંયા માર્કની એન્ટ્રી છે એ તમારે કરી લેવાની છે. ત્યાર પછી અહીંયા સાયન્સ અને સ્ટ્રીમના જે સબ્જેક્ટ વાઇઝ માર્ક છે એ તમારે ફિલ કરવાના છે. તો ફિઝિક્સમાં થિયરીમાં કેટલા આવ્યા, ટોટલ કેટલા હતા તો પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. એવી જ રીતે કેમેસ્ટ્રીમાં થિયરીમાં કેટલા આવ્યા, ટોટલ કેટલા હતા, પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. એવી જ રીતે મેથેમેટિક્સમાં તમારે કેટલા આવ્યા, ટોટલ કેટલા હતા એ તમારે મેન્યુઅલ ફિલ કરવાનું છે. પર્સન્ટેજ છે ઓટોમેટિક જ આવી જશે. માર્ક્સની એન્ટ્રી છે એ તમારા ગ્રુપ વાઇઝ હશે. જો તમે એ ગ્રુપ સિલેક્ટ કર્યું હોય તો એ આવશે, બી ગ્રુપ સિલેક્ટ કર્યું હોય તો બી ગ્રુપ મુજબ આવશે. તો સંપૂર્ણ માહિતી તમારે માર્કશીટમાં જોઈને તમારે કરવાની છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કર્યા પછી આગળ તમારે ડોક્યુમેન્ટ અપલોડનું પેજ તમારી સમક્ષ ખુલી જશે. તો ડોક્યુમેન્ટ અપલોડમાં તમારે પહેલાં ફોટો અપલોડ કરવાનો છે. તો અહીંયા શું ફાઇલ છે એના પર ક્લિક કરી મોબાઈલની ગેલેરી કે કોમ્પ્યુટરમાંથી તમે ફોટો અપલોડ કરી લેશો. ત્યાર પછી જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એ તમામ જોવા મળશે. તો એક તમારું કાસ્ટ સર્ટિફિકેટ તમને જોવા મળશે. તમારી કેટેગરી વાઇઝ એસસી હશે તો એસસીનું જોવા મળશે, ઓબીસી હશે તો ઓબીસી અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે જોવા મળશે. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટ છે એ તમારે અપલોડ કરવાની છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું છે, કારણ કે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓનું છે એટલે એસસી એસટી ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એને ફક્ત કેટેગરી સર્ટિફિકેટ આવશે, એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આવશે નહીં. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટ અને ધોરણ 10ની માર્કશીટ છે તમારે અપલોડ કરવાની છે. અને જે તમારું એલસી છે એ પણ તમારે અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન છે એ કેટેગરી વાઇઝ અને કોર્સ વાઇઝ મુજબ અલગ અલગ આવી શકે છે. એ તમે જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય અને જે પણ ઓપ્શન તમને જોવા મળશે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. જે રેડ માર્કવાળો છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા પડશે. તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો ત્યાર પછી અહીંયા નીચે આવશો.
तो हवे तमने कॉलेज चॉइस ऑप्शन है जो मिले, तो कॉलेज चॉइस ऑप्शन में तमारे तमारी पसंदगी मुजब तमे कॉलेज पसंद कर सको। कॉलेज पसंदगी तमे जेटली पण करो एटले करी सको, जे तमारी पसंदनी होय एटली। तो अहीं तमने डिस्ट्रिक्ट जोवा मळशे, एमां डिस्ट्रिक्ट वाइज पण तमे करी सको। तो तमारे फक्त जूनागढ़ में लेवो होय तो अहींथी तमे जूनागढ़ सिलेक्ट करी लेशो। त्यार पछी डिपार्टमेंट तमारे सिलेक्ट करी तो ए पण तमे करी सको। जेटली पण कॉलेज अहीं तमने जोवा मळशे एमांथी अहीं तमने सामे प्लस नुं बटन जोवा मळशे, प्लस ना बटन पर क्लिक करशो एटले तमाम कॉलेज अहीं नीचे तमने जोवा मळशे। तो कॉलेज सेल्फ फाइनेंस गवर्नमेंट जे पण ग्रांटेड जेटली पण कॉलेज होय लिस्ट तमने अहीं जोवा मळशे। ए लिस्टमांथी तमारे जे पण कॉलेज सिलेक्ट करवे करी शको छो। कॉलेज सिलेक्ट करता जशो एटले जेटली पण कॉलेज तमे सिलेक्ट करशो नीचे अहीं तमने जोवा मळशे। तो उदाहरण तरीके मैं बाउद्दीन साइंस कॉलेज करेलो होय तो अहीं क्रम वाइज हूँ कॉलेज गोठवी शकुं छूं। तमारे पहला नंबर जे पण कॉलेज राखवी होय अहीं अप अने डाउन ऑप्शन जोवा मळशे, ऊपर नीचे तमे कॉलेज सिलेक्ट करी शको छो। अहीं एक नोटिस तमे वाँची लेशो कि कॉलेज यूनिवर्सिटी अनुस्नातक विभागने आपेली पसंदगी बाद सेव ए नेक्स्ट बटन पर क्लिक करता पहेला उम्मीदवारने कॉलेज यूनिवर्सिटी अनुस्नातक विभागनी अंतिम पसंदगी अने तेना प्रेफरन्स तेनी अंतिम ચકાસણી કર્યા બાદ સેવ એન્ડ બટન પર ક્લિક કરવું। એટલે કે ટૂંકમાં તમે જે પણ પહેલા નંબરની કોલેજ રાખશો એમાં તમને મોળાપત્ર હશે, તો એમાં જ તમને મળશે। તો કોલેજ છે તમારી પસંદગી મુજબ તમારે ઉતરતા ક્રમમાં ક્રમશઃ તમારે ગોઠવવાની રહેશે। એ કોલેજ સિલેક્ટ કર્યા પછી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી હવે અહીંયા તમને સબમિટનું બટન જોવા મળશે, સબમિટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવું। ક્લિક કર્યા પછી અહીંયા તમને લાસ્ટમાં પ્રોસેસ જે છે એનું નોટિફિકેશન પૂછશે। અહીંયા તમારો ઈમેલ આઈડી અને ફીને સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે। તો અહીંયા તમને ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પર ક્લિક કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ છે તમારે કરી લેવાનું રહેશે। ઓનલાઈન પેમેન્ટ તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈની મદદથી કરી શકો છો। ઓનલાઈન પેમેન્ટ કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ હોય છે। ઓનલાઈન પેમેન્ટ કર્યા પછી તમારું ફોર્મ છે તમે ડાઉનલોડ કરી શકો છો, અને ડાઉનલોડ કરીને ત્યાર પછી ફોર્મની પ્રિન્ટ અને જે ફીની રિસિપ્ટ છે એ તમારે પાસે રાખવાની છે, કારણ કે કોલેજમાં તમારે ફોર્મ છે જમા કરાવવાનું રહેશે। અને અહીંથી તમારે જે પણ તમે ફોર્મ ભર્યું હોય એનો અહીંથી પીડીએફ ડાઉનલોડ કર્યું હોય અહીંથી તમે સંપૂર્ણ પીડીએફ છે ડાઉનલોડ પણ કરી શકો છો। તો હવે સ્ટેપ બાય સ્ટેપ તમે ફોર્મ ભરી શકો છો। ફોર્મમાં બને ત્યાં સુધી સંપૂર્ણ માહિતી છે એ આવી જશે। જો વિડીયોમાં તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહી જાય તો નીચે કોમેન્ટ્સ કરજો, ના ઉપરાંત પણ આને લગતી બીજી કોઈપણ અપડેટ આવશે તો એના પર પણ હું વિડીયો બનાવી દઈશ। વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।